બનાસકાંઠાના દિયોદરમાં ખનન માફિયા બેફામ બન્યા છે, ખુલ્લેઆમ ખનીજની ચોરી થઈ રહી છે। બનાસકાંઠાના દિયોદરમાં ખનન માફિયા બેફામ બન્યા છે। દિયોદરમાં ખુલ્લેઆમ ખનીજ ચોરી થઈ રહી છે। આ ચોરાયેલા ખનીજોની રીતસર ભર બજારે મોટા વાહનોમાં અવરજવર કરવામાં આવી રહી છે। આ ખનીજો અને માટીની બે રોકટોક અવરજવર થતાં તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી। ખનીજ માફિયા બેફામ બનતા અનેક સવાલો ઉઠ્યા છે। મામલતદાર અને ખાણ ખનીજ વિભાગની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે। ખનીજ માફિયા રાત દિવસ ખનીજની ચોરી કરી રહ્યા છે। આમ કાયદાનો સરેઆમ ભંગ કરીને બિંદાસ ખનીજ ચોરી કરવામાં આવી રહી છે। કાયદાની એસી તેસી કરી ખુલ્લેઆમ આ ખનીજ ચોરી થઈ રહી છે, બિંદાસ ખનીજ ચોરી કરવામાં આવી રહી છે। આ ખનીજ માફિયા રાજકીય પીઠબળ ધરાવતા હોવાથી તેઓની સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી। ખનીજ માફિયા બિંદાસ બનતા દિયોદરના મામલતદાર અને ખાણ ખનીજ વિભાગ સામે અનેક સવાલો ઉઠ્યા છે। રાજકીય દબાણ હેઠળ અધિકારીઓ મૌન બનતા ખનીજ માફિયા રાત દિવસ ખનીજની ચોરી કરી રહ્યા છે। આ રીતે રાજકીય ઓથ હેઠળ ફૂલતા ફાલતા ખનીજ ચોરો પછી ખનીજ માફિયા બનીને બેસી જાય છે। તેમના ઉપર રાજકારણીઓના ચારેય હાથ હોવાથી પોલીસ અને વહીવટીતંત્ર કશું જ કરી શકતું નથી। આ બતાવે છે કે ઉત્તર ગુજરાત ખનીજ ચોરો માટે સ્વર્ગ બની ગયું છે। કોઈ અટકાવનાર નથી, કોઈ કહેનાર નથી, તંત્રના હાથ બાંધેલા છે। ચોરો માટે ખુલ્લું મેદાન છે। લોકો ત્રાહીમામ થાય નહીં ત્યાં સુધી કોઈ જ પગલાં લેવામાં આવતા નથી। કેટલાય સમયથી ખનીજ ચોરીની રાવ ઉઠી છે, પરંતુ કોઈ જ પગલાં લેવાયા નથી। સામાન્ય લોકોની ફરિયાદ તો ઠીક, વિધાનસભાની ફરિયાદ પછી પણ કાર્યવાહી થતી ના હોય તો પછી તો વાત જ ક્યાં રહી।